बेईमान निकलिया आप कॉर्पोरेटर। आप कॉर्पोरेटर ए 10 लाख नी मांगी लांच। एसीबी ए आप कॉर्पोरेटर ने झड़पियो। आम आदमी पार्टी પોતાને ઈમાનદાર હોવાનો દાવો કરતી રહી છે। આજ આમ આદમી પાર્ટીના નેતા છે તે લાંચ લેતા ઝડપાયા છે। સુરતની આ ઘટના છે કે જ્યાં સુરતમાં 2 કોર્પોરેટર્સ છે તેના પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે। તેમાંથી 1 કોર્પોરેટર છે તેને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 1 કોર્પોરેટર છે તે ફરાર છે। શું છે સમગ્ર વિગત, કઈ રીતે આ કોર્પોરેટર્સ લાંચ લેતા હતા તે જાણો આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। ઈમાનદાર પાર્ટી હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટીના જ સુરતના 2 કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે 10 લાખની લાંચ માંગવા મામલે એસીબીએ ગુનો નોંધ્યો છે। બંને કોર્પોરેટરે મલ્ટીલેવલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી 10 લાખની લાંચ માંગી હતી। હાલ વિપુલ સુહાગિયાને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે જીતુ કાછડિયા ફરાર છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમમાં મલ્ટીલેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી છે। આ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ફરિયાદી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે। આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાના પૂણા વોર્ડ નંબર 16-17ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્રભાઈ પાંછાભાઈ કાછડિયા અને વિપુલ વસરામભાઈ સુહાગિયાએ આ પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી। આ દરમિયાન તેમણે કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કર્યાનું જણાવી ફરિયાદી સાથે તકરાર અને બોલાચાલી કરી। આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી। આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફી પત્ર લખાવ્યું અને ત્યારબાદ આ બંને કોર્પોરેટરે જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવાથી બચવું હોય તો 10 લાખ આપવા પડશે તેવી માંગ કરી હતી। હાલ 1 કોર્પોરેટર વિપુલ સુહાગિયાને ઝડપી લેવામાં આવ્યો છે। પૂણા વોર્ડના 2 કોર્પોરેટર જીતુભાઈ પાંચાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગિયા આ બંને આ પે એન્ડ પાર્કના સ્થળની મુલાકાત લીધેલી અને એ મુલાકાત દરમિયાન તેઓએ આ જે પે એન્ડ પાર્કનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો તેના કોન્ટ્રાક્ટરને બોલાવી અને તેઓએ વેજીટેબલ માર્કેટની જગ્યામાં દબાણ કરેલું છે, જેથી તેઓને ધમકી આપેલી કે જો તેઓ આ વિશે પોતાને અમુક રકમ નહીં આપે તો તેઓ તેમની વિરુદ્ધ રજૂઆત કરી અને કોર્પોરેશનથી આ વેજીટેબલ માર્કેટમાં દબાણ કર્યું છે તેમ જણાવી અને તેઓનો કોન્ટ્રાક્ટ રદ કરાવશે તે પ્રમાણે જણાવેલું અને શરૂઆતમાં રૂપિયા 11 લાખની માંગણી કરેલી। ત્યારબાદ ઠેકેદાર કોન્ટ્રાક્ટર અને કોર્પોરેટર વચ્ચે મીટિંગ થયેલી, જેમાં આ બંને કોર્પોરેટરોએ રૂપિયા 10 લાખ લેવાનું રજકના અંતે નક્કી કરેલું। આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલું અને કોન્ટ્રાક્ટર આ રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીની વડી કચેરી એટલે કે આ કચેરીનો સંપર્ક કરી અને અરજી આપેલી અને આ સાથેના જે રેકોર્ડિંગ હતું તેની સીડી આપેલી, જે સીડીનું સુરત એકમ દ્વારા FSL ખાતે પરીક્ષણ કરાવતા નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલું, જેના આધારે ત્યારબાદ આ બંને કોર્પોરેટર અને જે કોન્ટ્રાક્ટર હતા એમનો વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવામાં આવેલા, જેમાં આ વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ જે હતા એ તેઓના જ હોવાનું વાતને સમર્થન FSL દ્વારા પ્રાપ્ત થયેલું। આમ જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવી તેમાં પુરાવાઓ પ્રાપ્ત થતાં આ બંને કોર્પોરેટર વિરુદ્ધ રૂપિયા 10 લાખની માંગણીનો ગુનો સુરત શહેર SEBI પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે ગઈકાલ રોજ નોંધાવેલ છે અને આ ફરિયાદ આધારે બંને કોર્પોરેટરની શોધખોળ કરતાં વિપુલ વસરામભાઈ સુહાગિયા કોર્પોરેટર છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે। હાલ તો એસીબીએ વિપુલ સુહાગિયાની ધરપકડ કરી છે, જ્યારે ફરાર કોર્પોરેટર જીતુ કાછડિયાની શોધ ચાલી રહી છે અને થોડા સમયમાં તેની પણ ધરપકડ કરાશે।
સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.